त्रिकोण की बात करिए तो आपने आग पांच शरतो जी थी बराबर एक पांच शरत आप जी थी हम के गुणधर्मो जो सौ पहले गुणधर्म समझी बाजू त्रिकोण को कहवा तो एक त्रिकोण फरी कहू समझी बाजू कहू छू तो एक त्रिकोण बाजू सामन हो बाजू के सामन हो तो खूणा सामन हो तो आप कौ त्रिकोण कहवा समझी बाजू धारो के आ त्रिकोण है त्रिकोण ए बी सी आ त्रिकोण बाजू सामन है कई तो खूणा भी सामन है बाजू कई सामन है ए बी बराबर ए सी आ ए बी आ ए सी फरी आ ए बी आ ए सी बे बाजू सामन है तो आम खूणो कहो जाए ए बी ने सामे ना खूणो खूणो सी ए सी ने सामे ना खूणो कहो जाए बी बराबर तो खूणो बी खूणो सी बराबर खूणो बी धारो के आ त्रिकोण ए बी सी समझो धारो के आ खूणो साइठ छे अथवा तो पचास आ पर पचास है तो आ बने खूणा सरखा थी गया तो आमनी बाजू तो आमनी बाजू आमनी बाजू आ तो जो खूणो ए बराबर खूणो सी तो एमनी बाजू कई जाए बी सी बराबर बी सी बराबर आ शू थे कहवा मतलब ये सामनी बाजू सरखी हो तो आ रीते थे एक सरखा जेने कयो त्रिकोण कहेवाय समभाजक त्रिकोण हवे समजो के हवे अगत्यनुं आवे छे बे त्रिकोणनी बे बाजू जुदी जुदी होय असमान होय तो मोटी बाजूनो सामेनो खूणो मोटो अने नानी बाजूनी सामेनो खूणो नानो समझो फरी हुं तमने कहुं छुं धारो के कोई भी एक त्रिकोण लई लेउं छुं बराबर आ ई बी आ आठ बराबर हवे सौथी नानी बाजू कई जशे आने आम कर नाखो पांच छो चलो तो आ बाजू कई जाए नजीक मैं हवे मोटी बाजू नी सामे नो खूणो मोटो आ मोटी बाजू एसी छे एनी सामे नो खूणो चलो फरी मोटी बाजू कई छे एसी एनी सामे नो खूणो मोटी नानी बाजू कई छे बीसी नानी बाजू तो एनी सामे नो खूणो कयो थयो सामे नो खूणो समझ पड़ी एटले एक आ छे बराबर हवे कोई पण त्रिकोण मोटा खूणानी सामी बाजू एना करता ऊंचो धारो के खूणो तमे समझो कोई भी खूणो मोटो छे तेनी सामी बाजू मोटी जाय जेम के समझो ऊंधू लई ई क्यू अने एबीसी नो ए बी चलो हवे धारो के हूँ आने एसी लो बराबर आ सित्तेर एक सौ एसी हवे तमने एम कहे छे के आनी सौथी मोटी बाजू जुओ अने सौथी नानी बाजू तो सौथी
મોટી બાજુ તો સૌથી મોટી ખૂણો આ છે, આ એની સૌથી મોટી બાજુ. કયો મોટો ખૂણો? મોટો ખૂણો, મોટો ખૂણો, મોટો ખૂણો સી ની સામે મોટો ખૂણો કયો છે? સી. નાનો ખૂણો કયો છે? એકદમ સહેલું છે. નાનો ખૂણો કયો છે? મોટા ખૂણાની સામેની બાજુ કઈ છે? એની મોટા ખૂણાની સામેની બાજુ કઈ છે? મોટા ખૂણાની સામેની બાજુ આ મોટો ખૂણો છે તો કઈ થાય? પીબી. નાનો ખૂણો છે એની સામેની બાજુ કઈ છે? સામેની બાજુ કઈ છે? એટલે ટૂંકમાં જે બાજુ મોટી એની સામેનો ખૂણો મોટો, જે બાજુ નાની હોય એની સામેનો ખૂણો નાનો. તો જે ખૂણો મોટો હોય એની સામેની બાજુ મોટી, જે ખૂણો નાનો હોય એની સામેની બાજુ નાનો. બરાબર? આટલા સુધી ક્લિયર? આ વસ્તુ એકદમ ચોખ્ખી. ત્રિકોણને ત્રણેય ખૂણા માપનો સરવાળો કેટલો થાય? 180. કેટલા થાય? હવે આપણે બીજી વાત કરીએ. કાટકોણ ત્રિકોણ છે, ધારો કે આ કાટકોણ ત્રિકોણ છે, આ એ આ બી અને આ સી. તો આ સૌથી મોટી બાજુ થાય અને આ સૌથી મોટો ખૂણો થાય. આને કહેવાય કર્ણ. આ એક બાજુ, આ બીજી બાજુ, એક બાજુ અને બીજી બાજુ. તો એક બાજુ અને બીજી બાજુ એટલે બે થઈ ગઈ. બરાબર? હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હવે સમજો, આ તો કાટકોણ છે. હવે બીજું તમને એક સમજાવું. આ એ, આ બી, આ સી. હવે તમારે અહીંયા એકદમ સહેલું છે, સમજવામાં કશું જોવા નથી. બે અંતર સમૂહ કોણ, તો આને અંતર સમૂહ કોણ કહેવાય? આને એટલે ખૂણો એ વત્તા ખૂણો બી. બે અંતર સમૂહ કોણનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય. કોણ જેટલો થાય? બહિષ્કોણ. કોણ જેટલો થાય? બહિષ્કોણ. અને બહિષ્કોણ એટલે બે અંતર સમૂહ કોણનો સરવાળો કોણ જેટલો થાય? બહિષ્કોણ. બોલો, આટલા સુધી ક્લિયર? એટલે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એ સી ડી. પણ હજુ તમે બીજું બી સમજાવો, સમજો. આ છે ને, આ રૈખિક જોડાણ છે. તો શું થાય? એ સી બી એટલે અહીંયાથી આમ ગયા અને અહીંયાથી આમ જાઓ. બરાબર? આમ. બરાબર? તો એ સી બી વત્તા ખૂણો એ સી ડી બરાબર કેટલા થાય? 180. રેખિત જોડે છે. રેખિત જોડે તો ખૂણા કેવા હોય? પૂરક હોય. બરાબર છે? ચલો હવે પેલું તમે યાદ કરો. એક્સ લેસ ધેન ઝીરો લેસ ધેન 90 અને ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન 90. એટલે કે ઝીરો 90 થી ઓછો હોય તો લઘુકોણ, 90 હોય તો કાટકોણ અને 90 થી મોટો હોય તો ગુરુકોણ. સમજો, આ ત્રણ દેખાડું છું. લઘુકોણ કેટલા? 90 થી નાનો છે. બિલકુલ આમ સ્ટ્રેટ જાય આ કાટકોણ અને આમ હોય આને શું કહેવાય? ગુરુકોણ. આ યાદ રાખજો, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. બરાબર? એટલે આ તમને ખબર પડવી જોઈએ. હવે સમજો કે ધારો કે તમારે અહીંયા એવું કીધું છે કે કોઈ પણ ખૂણો આપ્યો હોય, બરાબર, અને તમને એમ કીધું હોય કે વિપરીત કોણ મારે લેવો છે, તો એનાથી કેવો લેવાનું? ઊંધો. એને કહો કે વિપરીત કોણ, આપણે નવા જણા શીખ્યા છે વિપરીત કોણ. ધારો કે આ આનો આમ આપણો વિપરીત કોણ. હવે કોણ કહેવાય? વિપરીત કોણ કહેવાય. બરાબર? આવડે છે? હવે આસન્ન કોણ કોને કહેવાય? સમજો, અહીંયા હું લખું છું, જગ્યા અહીંયા આપી છે એટલે હું આસન્ન કોણ લખું છું. આમ છે છે આમ. સમજો, વચ્ચેથી અહીંયા આગળ ધારો કે એ છે, ઓ છે, આ બી છે, અહીંયા આગળ હું લઉં છું સી. હવે મારે આસન્ન કોણ લેવો છે, તો આસન્ન કોણ કયો થાય? સી ઓ એ એટલે આ લેવો. હવે સી ઓ એ ને આસન્ન કોણ લેવો હોય તો કેવી રીતે થશે? આસન્ન કોણ સી ઓ એ લેવો હોય તો કેવી રીતે થશે? બરાબર? ઈ ઓ એ આ આખો ખૂણો થઈ ગયો, તો એના કેટલા ભાગ પડ્યા? બે. તો ખૂણો બી ઓ સી વત્તા ખૂણો એ ઓ સી
નથી, બી ઓ સી એ ઓ સી એટલે એનો મતલબ આવો જ હોય. જો બી ઓ સી એટલે આ જોડાવજો મગે અને આ શું છે બોલો આવડે કે ના આવડે આવું બહુ સૌથી પહેલા અભી કોણ કોને કહેવાય, તો ચલો આમ છે સરખા થાય તમે સમજો, તો જો આ અને આ સરખા, પછી આ અને આ સરખા, તો નામ શું બને, નામ શું બને, કેમ કે અભિકોણો હંમેશા કેવો હોય એકરૂપ, એવો આપણે પ્રમેય કહ્યો, તો એ ઓ ડી કયો આવ્યો, એ ઓ ડી, તો બીજો કયો આવે, સી ઓ બી કયો આવે, ફરી એ ઓ ડી બરાબર કયો આવે, સી ઓ બી, ઠીક છે, આ પેલો અભિકોણ. બીજો કયો આવે, એ ઓ સી બરાબર, ડી ઓ બી કયો છે, ડી ઓ બી બરાબર, એ ઓ સી બોલ્યો સી લખ્યો ડી, ફરી એ ઓ સી એવો ડી તો ઉપર ઉપર થઈ જાય, એ ઓ સી તો ડી ઓ બી સામે, હજુ એક વાર જોઈ લો ફરી બરાબર, ફરી જોઈ લો, આ એ ઓ સી એની સામે આ થઈ ગયો, જોઈ લો થઈ ગયો, તો અહીંયા કયો આવશે, એ ઓ ડી બી ઓ સી થઈ ગયું, સામ સામે આવશે, બોલો ઇઝ ધેટ ક્લિયર. હવે સમજો કોટી કોણ, તો જે બે ખૂણાનો માપને સળગેલો હોય 90 કોટી કોણ, પૂરક કોણ 180, પછી મેં કરાવ્યું રૈખિક જોડના ખૂણા કેવા હોય પૂરક, અને દ્વિભાજક એટલે કેટલા ભાગ કરે, બે ભાગ બરાબર, તો આટલે સુધી આપણે જોતા રહો. નેક્સ્ટ